શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, સેમિસ્ટર બીજું, ધોરણ 8, સામાજિક વિજ્ઞાન, પાઠ 11મો, સંયુક્ત રાષ્ટ્રો. તમે જોઈ શકો છો સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ. તમે જોઈ શકો છો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત છે એ શા માટે આપણને પડી હતી એના વિશેની ચર્ચા કરીએ. કે પ્રથમ વિશ્વયુદ્ધે વિશ્વના મોટા ભાગમાં છે એ વિનાશનું તાંડવ છે એ સર્જ્યું હતું. વિશ્વના લોકો છે એ શું ઈચ્છતા હતા? તો કે શાંતિ છે એ ઝંખતા હતા. દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે છે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે. જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે છે એ સંકલન સાધવા માટે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે, તેમ દુનિયાના દેશો વચ્ચે સહકાર સાધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની શું છે? તો કે જરૂર છે. જે દુનિયાના દેશોને છે એ શું આપશે? તો કે શાંતિ, સંપ અને સહકારના માર્ગે છે એ શું કરે છે? તો કે વાર્તા હોય છે. એના પછી આપણે આગળ જોઈએ કે અમેરિકાના પ્રમુખ છે એ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર છે એ રજૂ કર્યો હતો. પરીક્ષામાં તમને પૂછાઈ શકે એક એક માર્કેમાં પ્રશ્ન જવાબ, બરાબર. કે પરિણામે ઈસવીસન 1920માં છે એ યુદ્ધને અટકાવનારા અને શાંતિની ચાહક એવા કોની? તો કે રાષ્ટ્રસંઘ, એને શું કહેવાય? લીગ ઓફ નેશન, એટલે કે સંસ્થાની સ્થાપના થઈ. વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો. થોડા સમય તો આ સંસ્થાને બે દેશો વચ્ચે એટલે કે તકરારી મુદ્દાઓ એટલે કે અંદરો અંદર છે થોડા ઘણી બોલા ચાલીને જે અંદરો અંદર જે કાંઈ પણ મુદ્દા હતા એને નિકાલ લઈ આવવા માટે છે એ શું એકબીજાની ઉપર અડસાચડસી છે થતી હતી. તો કે તકરારી મુદ્દાનો નિકાલ લાવી અને યુદ્ધ થતું અટકાવ્યું, પરંતુ નબળા દેશો છે એનું શું થયું? તો કે એ શક્તિશાળી દેશોના આક્રમકથી બચાવવાના મહત્વના કાર્યમાં છે એ આ સંસ્થા છે એ શું થઈ? તો કે નિષ્ફળ નીવડી. અને એના લીધે છે એ શું થાય છે? તો કે બીજું વિશ્વયુદ્ધ છે એ ફાટી નીકળે છે. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ વેર્યો. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરી અને મોટા સમુદાયોમાં શું કર્યું? તો કે માનવ સંહાર કરવામાં આવ્યો. દુનિયાના બધા દેશોને વધતા ઓછે અંશે છે એ શું કરવું પડ્યું? તો કે સહન કરવું પડ્યું હતું. અને આખા વિશ્વમાં છે એ શું મચી ગયું? તો કે હાહાકાર મચી ગયો. કે સંયુક્ત રાષ્ટ્ર છે, બરાબર. તો કે એનો ઉદ્ભવ છે એ કઈ રીતે થયો? કે વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ છે એ શું કર્યું? તો કે કમર કસી હતી. તે સમયમાં અમેરિકાના પ્રમુખ છે એ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના છે એ ઘડવામાં આવી હતી. પરિણામે ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુથી કોની સ્થાપના કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. કે તેનું અંગ્રેજી ટૂંકું નામ છે શું રાખવામાં આવ્યું? યુનો, બરાબર. તો કે એનું આખું નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન હતું. હવે આ સંસ્થા છે એ યુનાઇટેડ નેશન તરીકે પણ ઓળખાય છે. જો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ ત્યારે કેટલા સભ્યો રાષ્ટ્રો હતા? તો કે જ્યારે એની સ્થાપના થઈ ત્યારે 51 સભ્યો રાષ્ટ્રો હતા. તો કે આજે ઈસવીસન 2011માં જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્રો છે એની સભ્ય સંખ્યામાં છે એ ક્યાં સુધી પહોંચી ગઈ? તો કે 193 સુધી છે એ પહોંચી ગઈ છે, બરાબર. તમને પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે કે સંયુક્ત રાષ્ટ્રોનું વડું મથક ક્યાં છે? તો એ તમે કહી શકો કે ન્યુયોર્કમાં આવેલું છે, બરાબર. તમને જો આ નીચેનું કોષ્ટક પણ ઘણું બધું કહી દે છે કે યુએનના મહામંત્રીની મુદત, બરાબર. કે ત્યાં તમે છે તમે એના સભ્ય થાવ છો તો એની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે 5 વર્ષની એની મુદત હોય છે. કે આફ્રિકામાં આવેલ જે દક્ષિણ સુદાન કે યુએનનો છે એ કેટલામો? તો કે 193મો સભ્ય દેશ છે એ બન્યો છે. યુએનની સત્તાવાર ભાષાઓમાં પણ કઈ કઈ ભાષા છે? અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, બરાબર. તો કે આ બધી ભાષાઓનો છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈ કે યુએનના હેતુઓ, બરાબર. કે એના હેતુઓ શું છે? કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના પાછળના હેતુઓ કે તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યા
છે, શું કરવાનું? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, બરાબર. કે કોઈ પણ દેશ છે ચોરસા ચોરસીમાં ન આવી જાય માટે દરેક જગ્યાએ શાંતિ અને સલામતી જાળવવી. કે સભ્ય દેશો વચ્ચે હંમેશા કેવા ભાવ હોવા જોઈએ? તો કે મૈત્રી ભાવ હોવા જોઈએ. આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક, બરાબર, શું કે છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો છે એ હંમેશા શું કરવાનો? તો કે નિકાલ લઈ આવવાનો, બરાબર. કે એ કઈ રીતે બન્યું છે ને હવે આપણે શું કરશું તો એની પરિસ્થિતિ છે એ સારી થઈ જશે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે કોરોનાની જે મહામારી છે તો કે એમાંથી કઈ રીતે બહાર નીકળવું, બરાબર, એની ચર્ચા વિચારણા છે એ ત્યાં ચાલતી હોય. બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા અને સહકાર સાધવો, આ હેતુઓ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય 6 અંગો છે. હવે આપણે એ દરેકને છે એ શું કરશું? તો કે ટૂંકમાં પરિચય મેળવશું. સંયુક્ત રાષ્ટ્રોના અંગો, બરાબર. જો આ આખે આખું, બરાબર, કે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા અને સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા, બરાબર. તો કે સૌથી પહેલી કઈ છે? તમે જોઈ શકો છો સંયુક્ત રાષ્ટ્ર, બરાબર. આ એનું મેઇન મથક કે જેને આપણે કહી શકીએ, બરાબર. અને આ દરેકે દરેક છે એ એના અલગ અલગ એના ભાગ છે કે એ ભાગમાં છે એ દરેક કામ કરવામાં આવતું હોય છે. કે સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયોને શું કરવાનું? તો કે એને અમલમાં લઈ આવવાનું અને ત્યાર પછી કામ કરવાનું કાર્ય છે એ કરતા હોય છે. ત્યાર પછી શું આવે છે? કે સચિવાલયનું જે એની કામગીરી હોય છે, બરાબર. એટલે દરેકે દરેક છે એ કોની સાથે સંકળાયેલા હોય છે? કે સંયુક્ત રાષ્ટ્રોની સાથે છે સંકળાયેલા હોય છે. ત્યાર પછી આવે છે કે ન્યાયની આંતરરાષ્ટ્રીય જે અદાલત છે, બરાબર, કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરાબર. તો કે એની પણ આખી રચના કરવામાં આવેલી હોય છે. ત્યાર પછી આ છે, એટલે કે આ દરેક જે અલગ અલગ એના પોઈન્ટ ઓફ છે એ દરેકે દરેક એકબીજાની સાથે શું હોય છે? તો કે સંકળાયેલા હોય છે. કે સભ્ય રાષ્ટ્રો વચ્ચેના જે ઝઘડા અને વિવાદોનું નિવારણ કરનાર સંસ્થા, એટલે કે દરેકના અલગ અલગ વિભાગો છે એ પાડવામાં આવેલા હોય છે, બરાબર. તો કે સામાન્ય સભા એટલે કે એની જનરલ એસેમ્બલી પણ છે, બરાબર. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે તમે જોશો તો આપણે એક એવું પોસ્ટર પણ લગાવેલું જ છે, વાલીપણા સમિતિ, બરાબર, કે જેમાં ટ્રસ્ટીશીપ એની રહેલી હોય છે. ત્યાર પછી આવે છે આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાની કામગીરી. પછી છે સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ પણ એનું છે એ હોય છે. પછી છે આર્થિક અને સામાજિક સમિતિ, બરાબર, એ પણ એની સાથે જોડાયેલું હોય છે. અને જગતની પ્રજાને આર્થિક સામાજિક સ્થિતિમાં જે કંઈ પણ સુધારો કરવો હોય તો એની પણ હોય છે, બરાબર. અને આ બાજુ આપણે છેલ્લે જોઈ શકીએ કે એની વાલીપણા સમિતિ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. શું કહેવા માંગે છે? કે વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ કરનાર, બરાબર, આ દરેકે દરેક છે એ દરેક દેશોને શું કરે છે? તો કે મદદરૂપ થવાનું કામ કરે છે, બરાબર. આ તમે જોઈ શકો છો કે જ્યાં એની સામાન્ય સભા છે એ ભરાય છે, બરાબર. આપણે આ એક પોસ્ટર આપણે સ્કૂલમાં પણ લગાવવામાં આવ્યું છે, તમે જ્યારે આવો ત્યારે તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે જોઈએ કે સામાન્ય સભા છે એ યુનોનું સૌથી મોટું અંગ છે. શું કહે છે? કે જે સામાન્ય સભા છે એ યુનોનું સૌથી મોટું અંગ છે, કે તેને વિશ્વની પાર્લામેન્ટ પણ આપણે એને કહી શકીએ. યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ છે એ શું કરે છે? તો કે તેમાં બેસે છે. દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુના વધુ કેટલા? તો કે 5 જ પ્રતિનિધિઓ છે એ એમ કે મોકલી શકતા હોય છે. પણ મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર છે એ પોતાનો એક જ મત આપી શકે છે. જો શું કહે છે કે એક રાષ્ટ્રમાંથી એના કેટલા પ્રતિનિધિ? તો કે 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. પણ જ્યારે એમ કે એનું જ્યારે મત જે આપવાનો હોય છે ત્યારે એક રાષ્ટ્ર છે એ પોતાનો એક જ મત છે એ આપી શકતા હોય છે. સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર? તો કે એક વાર છે એની સામાન્ય સભા મળે છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ઈસવીસન 1953-54 ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ સભાએ માનવ અધિકારો અંગેના વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948 10 ડિસેમ્બરે છે એ મંજૂર કર્યું હતું. સામાન્ય સભા યુનોના ખતપત્ર
યુનોનું જે ખતપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તો કે એની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા છે એ કરી શકે છે, તેના પર તે સલાહ સૂચનો આપી શકે છે। વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ જો ઊભી થાય તો તરત જ યુનો છે એની સમિતિનું છે એ શું કરે છે તો કે ધ્યાન દોરે છે અને યુનોમાં નવા સભ્યોનો પ્રવેશ આપવાની આ સભા પાસે શું હોય છે તો કે સત્તા હોય છે। બરાબર, આ તમે જોઈ શકો છો કે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત એ પણ એક એના સભ્ય છે, એ રહી ચૂક્યા છે। ત્યાર પછી આપણે જોઈએ સલામતી સમિતિ। બરાબર, આ ખાસ મહત્વનો પોઈન્ટ છે, બધા સમજજો। યુનોનું આ સૌથી મહત્વનું અંગ છે, તેમાં કેટલા સભ્યો હોય છે તો કે 15 સભ્યો છે, તેમાંથી યુએન, બરાબર, એનો જે કાયમી સભ્ય છે એ કેટલા છે તો કે યુએન, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, બરાબર, એમ 5 સભ્યો છે એ કાયમી છે અને બાકીના બિન કાયમી છે એ કેટલા છે તો કે 10 સભ્યોને સામાન્ય સભા કેટલા વર્ષ માટે તો કે 2 વર્ષ માટે ચૂંટે છે, કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે અને સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓને પણ તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પણ એને ઘણો બધો પ્રયત્ન કરેલો છે, કે સંયુક્ત રાષ્ટ્રો છે એના સચિવાલયના વડા તરીકે છે એ કોની તો કે મહામંત્રી તરીકે એ પોતે ઓળખાય છે, કે તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે। તેઓ સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય છે, શું હોય છે તો કે વહીવટી અધિકારી તરીકે છે એ પોતાની કામગીરી બજાવતા હોય છે। ત્યાર પછી આપણે જોઈ કે વીટો એટલે શું, કે સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના શું હોવા જોઈએ કે હકારાત્મક મંજૂરી માટે છે એ મત લેવાનું જરૂરી છે। એટલે 5માંથી જો કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર છે એ પોતાનો નકારાત્મક મત આપે તો એ નિર્ણય લઈ શકાતો નથી। દરેક જે મત આપે છે, 5 જણા હોય તો 5નો મત છે એ એક જ થવો જોઈએ તો જ કઈ પણ ડિસિઝન છે એ લઈ શકે। 5માંથી જો કોઈ પણ એક ના પાડી દે તો એ ડિસિઝન છે એ આવી શકે નહીં। સત્તા ધરાવતા 5 કાયમી સભ્યો રાષ્ટ્રોના એટલે કે નિષેધ કરનારા અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરનારા અધિકારીને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે। સમજાણું કે વીટો એટલે શું। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ શું કહેવા માંગે છે, કે જગતના લોકોના જીવન ધોરણો ઊંચા આવે, તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા અને સંયુક્ત રાષ્ટ્રોનું મહત્વનું કાર્ય છે। આ ધ્યેયો સિદ્ધ કરવા યુએનના નેજા હેઠળ વિવિધ ક્ષેત્રોમાં છે એ કામ કરનારી ખાસ સંસ્થાઓની પણ શું કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવતી હોય છે। બરાબર, હવે આપણે જોઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન, બરાબર, કે એનું ટૂંકું નામ શું છે તો કે હુ, બરાબર, તો કે સંસ્થાનું વડું મથક છે એ ક્યાં આવેલું છે, જીનીવામાં આવેલું છે। તો કે એ શું કામ કરે છે તો કે દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય તે માટેના પ્રયાસો છે એ આ સંસ્થા કરે છે। કઈ તો કે વિશ્વ આરોગ્ય સંગઠન। ત્યાર પછી આવે છે યુનેસ્કો, બરાબર, તો કે એ શું કહેવા માંગે છે તો કે દુનિયાના દેશો છે એ વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર છે એ પોતાનો સહકાર સાધે, તો કે એનું વડું મથક ક્યાં આવેલું છે તો કે એનું વડું મથક પેરિસ છે એ આવેલું છે અને એને યુનેસ્કો જ કહેવામાં આવે છે। ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, કે એને શું કહેવામાં આવે છે, ILO, બરાબર, તો કે એનું વડું મથક ક્યાં આવેલું તો કે એનું વડું મથક પણ ક્યાં આવેલું છે, જીનીવામાં જ આવેલું છે, કે માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો છે એ અહીં કરવામાં આવતા હોય છે। ત્યાર પછી છે યુનિસેફ, બરાબર, તો કે એનું વડું મથક ક્યાં આવેલું છે તો કે એનું વડું મથક છે એ ન્યુયોર્કમાં આવેલું છે। બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા, બરાબર, કે યુનિસેફનું કાર્ય છે।
ત્યાર પછી છે ફાવો, બરાબર? તો કે ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો કે ખોરાક અને કૃષિ સંગઠન, બરાબર? તો કે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે રોમમાં એનું વડું મથક આવેલું છે. કે વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય તેવા પ્રયાસો છે એ અહીં કરવામાં આવતા હોય છે. ત્યાર પછી વિશ્વ બેંક, બરાબર, IBRD વોશિંગ્ટન DC કે જે એનું વડું મથક છે. કે વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશો પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના જે કાંઈ પણ પ્રોજેક્ટ હોય છે એના ઉપર છે એને ધિરાણ લેવું પડતું હોય છે, બરાબર? ત્યાર પછી જો આ દરેક એની અલગ અલગ સંસ્થા છે અને આ એના બધા ચિહ્નો છે એ આપેલા છે, તો એના નામ તમારે લોકોએ છે એ લખવાના રહેશે. ટેક્સ્ટ બુકમાં તમે તમારી જાતે છે એ ગોતીને પણ તમે લોકો લખી શકો છો કે કોને શું કહેવામાં આવે છે, બરાબર છે? ત્યાર પછી છે સંયુક્ત રાષ્ટ્ર યુનોનો ભારતનો સહકાર, બરાબર? આપણે જોઈએ કે ભારત દેશે યુનો મારફતે જે પરદેશો સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે, સંયુક્ત રાષ્ટ્રોની શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે છે શું કર્યું છે? તો કે ભારતે પોતાનો સક્રિય સહકાર છે એ હંમેશા આપ્યો છે. કે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માટે ભારતે શું કરેલું છે? તો કે ડોક્ટરોની ટીમ છે એમણે પોતે મોકલી હતી. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે છે એ હંમેશા પોતે સહાય કરેલી છે. કે સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે. ભારતીયોએ મહત્વના હોદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અને અનુભવનો પણ છે દરેકને લાભ આપ્યો છે. અને ભારતે છે પંચશીલનો વિચાર છે એ કોની સામે? તો કે આખા વિશ્વની સમક્ષ છે એ પોતે રજૂ કર્યો હતો. ત્યાર પછી છે કે માનવીની ઉજ્જવળ આશા. તો કે વિશ્વના બધા જ રાષ્ટ્રો છે એ યુનોને શું આપે? તો કે સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય. આ માટે બધા રાષ્ટ્રો છે એ યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન છે એ બંધ કરી દે એ જરૂરી છે. આજે જો બધા રાષ્ટ્રો છે એ શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો શું થઈ જાય? તો કે બચાવ થાય અને આ રકમમાંથી વિશ્વના લોકોનું છે એ શું થાય? તો કે કલ્યાણ થઈ શકે. પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં મનુષ્યોએ રહેવાનું છે, તેથી માનવીય વિશ્વ એક્ય, બરાબર, એટલે કે વિશ્વ એક્ય વિશ્વ શાંતિ માટે છે એ સંયુક્ત રાષ્ટ્રો છે એને શું કરવાનું છે? તો કે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંખવી જોઈએ. કે હંમેશા સંયુક્ત રાષ્ટ્રોની તરફેણ છે એ કરવી જોઈએ. આપણે આગળ જોઈએ. આખા સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે લખી લેવાના થાય છે.